સુપ્રીમ કોર્ટે બનારસની મસ્જિદને લઈને તેરમી મે સુધી ટાળી દીધી છે આ સાથે સર્વોચ્ચ અદાલતે વારાણસીની અદાલતને નિર્દેશ આપ્યો છે કે ત્યાં સુધી આ મામલાની સુનાવણી ન કરે અથવા તો કોઈ આદેશ જારી ન કરે અગાઉ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની તબિયત ખરાબ છે તેથી જ્ઞાનવાપી કેસની સુનાવણી શુક્રવારે થવી જોઈએ પરંતુ શુક્રવાર એટલે કે વીસ તારીખે પણ વકીલોની હડતાલ જારી રહેશે ત્યારે વારાણસીમાં ચૌદથી સોળ મે વચ્ચે સોમવાર ગૌરી જ્ઞાનવાપીમાં થયેલા સર્વેનો રિપોર્ટ સિવિલ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યો છે આઠ પેજનો રિપોર્ટ એડવોકેટ કમિશનર વિશાલ સિંહે દાખલ કર્યો છે રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મુસ્લિમ પક્ષ જેને ફુવારો કહે છે તેમાં પાઇપ ઘુસાડવાની પણ જગ્યા નથી હિન્દુ પક્ષકારોની મુનસી આઝાદને ફુવારો ચાલુ કરીને બતાવવા પણ કહ્યું હતું પરંતુ મુનસી આઝાદ ફુવારો ચાલુ કરી શક્યા નથી બેઝમેન્ટમાં ફુવારાનો ઉલ્લેખ કર્યો છે ત્રણ ફૂટ ઊંડો પાણીથી ભરેલો કુંડ મળ્યો છે જે બે ફૂટ ઊંચી ગોળાકાર આકૃતિનો શિવલિંગ જેવી આકૃતિની ઉપરથી અલગ સફેદ કલરનો પથ્થર લગાવેલો છે સમગ્ર દેશમાં જ્ઞાન વાપીનો કેસ એ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હાઈકોર્ટ દ્વારા તેના પર સુનાવણી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે ગુરુવારે બનારસની પ્રખ્યાત જ્ઞાનવાપી મસ્જિદને લઈને સુનાવણી ત્રેવીસમી મે સુધી ટાળી દીધી છે તેમજ સર્વોચ્ચ અદાલતે વારાણસીની નીચલી અદાલતને નિર્દેશ પણ આપ્યો છે કે ત્યાં સુધી આ મામલામાં સુનાવણી અથવા તો કોઈ આદેશ જાહેર ન કરે અગાઉ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને પણ કહ્યું હતું કે વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની તબિયત ખરાબ હોવાથી આ કેસની સુનાવણી શુક્રવારે થવી જોઈએ પરંતુ હજુ પણ એવી જાણકારી મળી રહી છે કે વીસ તારીખે પણ વીસમી મે એટલે કે આજે પણ હજી વકીલોની હડતાલ પણ રહેવાની છે તેના સમગ્ર મામલે વારાણસીમાં ચૌદથી સોળ મે વચ્ચે શુંગાર ગૌરી જ્ઞાનવાપીમાં થયેલા સર્વેનો રિપોર્ટ સિવિલ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ પણ કરી દેવામાં આવ્યો છે આઠ પેટનો રિપોર્ટ એડવોકેટ કમિશનર વિશાલસિંહે દાખલ કર્યો છે